વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર ખાતે નારીથી અધિલાઈ સુધીના ફોર ટ્રેક રોડના ખાતમુહૂર્તમાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસ પર પ્રતિક્રિયા આપતા જણાવેલ કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અરાજકતાનો સહારો લઈ પોતાના રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો કરી રહી છે. મને એમ લાગે છે કે કોંગ્રેસ ખતમ થતી જાય છે, કોંગ્રેસનું નેતૃત્વ ઉપર કોઈને ભરોસો પણ નથી, એના કાર્યકર્તાને ખુદને નથી. કારણ કે રાહુલ ગાંધીએ અમેરિકામાંથી જાહેરાત કરી હતી કે હું વડાપ્રધાન બનીશ. એક કોંગ્રેસી આગેવાનનું એને આવકારતું નિવેદન નથી આપ્યું હજી સુધી, અને વિરોધ પક્ષના બાકીના પક્ષોએ પણ આ વાતને આવકારતું નિવેદન હજી સુધી નથી આપ્યું. ત્યારે કોંગ્રેસ ખતમ થતી જાય છે, લોકોએ પણ કોંગ્રેસમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે, અને એવે વખતે આ ચૂંટણીમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે કોંગ્રેસ અરાજકતા તરફ, જ્ઞાતિવાદ જાતિવાદના આધાર ઉપર ઝઘડાઓ ઊભા થાય અને એમાંથી રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરી રહી છે. મેં પહેલા પણ કીધું છે, આજે પણ કહું છું ને હજુ પણ કહું છું કે રાજ્ય સરકાર કોઈને છોડશે નહીં. જે કાંઈ અમારી તપાસમાં આવતું જાય છે એના પગલાં લેતા જાય છે, અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ મંડળી કે કોઈ પણ પછી એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, અમે કોઈને છોડીશું નહીં.